હલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 3માં આજે આપણે યુનિટ 1 ઇંગ્લિશ આલ્ફાબેટ કેપિટલ એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોની સમજૂતી મેળવીશું, જેમાં પ્રથમ ABCD કેપિટલના અંગ્રેજી મૂળાક્ષરો ઓળખો અને તેને વાંચો. બાળમિત્રો, આમ જોઈએ તો તમને બધા ધોરણ 1 અને 2 બંને ધોરણની અંદર ABCDથી તો પરિચિત છો જ. પ્રથમ ABCDના મૂળાક્ષરોથી તમે સારી રીતે પરિચિત છો, છતાં પણ પ્રાથમિક લેવલે આપણે જોઈએ તો ABCDના કેપિટલ મૂળાક્ષરો જે છે, પ્રથમ ABCDના મૂળાક્ષરો, તે મૂળાક્ષરો અંગ્રેજી ભાષાનો પાયો છે, એટલા માટે એને સમજવા ખૂબ જ જરૂરી છે. તેનું લખાણ અને તેને સમજવા માટે આપણને આ યુનિટની અંદર ચિત્રો સાથેની સરસ મજાની સમજૂતી આપેલી છે. એક પછી એક મૂળાક્ષરો આપણે ઓળખતા જઈશું. ચાલો શરૂ કરીએ મિત્રો. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. સફરજન તો તમે બધા ખાતા જ હશો, બધાને ભાવતું પણ હશે. તો અંગ્રેજી મૂળાક્ષરમાં એ ફોર એપલ. બી ફોર બેટ. બેટ તો રમવાનો ઉપયોગમાં આવે જ છે, ક્રિકેટ રમો છો ને બધા. બી ફોર બેટ. સી ફોર કેટ. બિલાડી બધાએ જોઈ હશે, જોઈ જ છે ને. હા, સી ફોર કેટ. ડી ફોર ડોગ. કૂતરો. કૂતરાને પણ બધા ઓળખો છો, ખૂબ જ વફાદાર પ્રાણી છે. ડી ફોર ડોગ. ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. હાથીભાઈથી પણ બધા પરિચિત છો. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. આપણા દરેકના ઘરમાં પંખા છે, એ પણ તમે જાણો છો. એફ ફોર ફેન. જી ફોર ગન. ગન એટલે બંદૂક. એચ ફોર હેન. હેન એટલે મરઘી. મરઘી પણ દરેકે જોઈ હશે. આઈ ફોર પોટ. ઇંક પોટ. શાહીનો ખડિયો. પેનમાં જે આપણે શાહી વપરાશ થાય છે, ઉપયોગ થતો હોય છે, તો એ પૂરવા માટે ઇંક પોટનો ઉપયોગ થાય છે. જે ફોર જગ. જગ એટલે જગ પણ કહી શકાય અને ચંબુ પણ કહી શકાય, જે આપણા દરેકના ઘરમાં જોવા મળે છે. કે ફોર કાઇટ. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની તો મજા જ આવે ને, તો કે ફોર કાઇટ. અને કાઇટ એટલે પતંગ. એલ ફોર લાયન. લાયન એટલે કે સિંહ. આપણે બધાએ જંગલના રાજાને જોયેલા જ છે. એલ ફોર લાયન. લાયન એટલે સિંહ. એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. વાંદરાભાઈને પણ બધા ઓળખો છો. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. પક્ષીઓનો માળો બધાએ જોયો હશે, જોયો છે ને. ઓ ફોર ઓક્સ. ઓક્સ એટલે બળદ. બળદથી પણ બધા પરિચિત છો. પી ફોર પેન. પેન એટલે કલમ, જે આપણને ખ્યાલ છે લખવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. ક્યુ ફોર ક્વિલ. ક્વિલ એટલે પીંછું. મોરના પંખને પણ આપણે ઓળખીએ છીએ, પીંછાને પણ ઓળખીએ છીએ. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. એસ ફોર સન. સન એટલે સૂર્ય. ટી ફોર ટોય. ટોય એટલે ભમરડો. ભમરડો તો પણ કદાચ તમે રમતા પણ હશો એનાથી. યુ
યુ ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. ચોમાસામાં આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. વી ફોર વેન, વેન એટલે વાન. સ્કૂલમાં પણ ઘણા વિદ્યાર્થીઓ વાનમાં આવતા હોય છે શાળાએ. ડબલ્યુ, ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. એક્સ, એક્સ ફોર ક્રિસમસ ટ્રી, નાતાલનું વૃક્ષ હોય તેને ક્રિસમસ ટ્રી કહેવામાં આવે છે. વાય, વાય ફોર યેક, યેક એટલે કે ટિબેટનો બળદ. ટિબેટમાં જે બળદ હોય એને યેક કહેવામાં આવે, તો વાય ફોર યેક. ઝેડ, ઝેડ ફોર ઝેબ્રા, ઝીબ્રા એટલે ઝીબ્રા. ઝીબ્રા નામના પ્રાણીને પણ આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોઈએ છીએ. તો આ હતા આપણા અંગ્રેજી મૂળાક્ષરો. બાળમિત્રો, આ પ્રથમ એબીસીડીનો ઉપયોગ કેપિટલ અક્ષરો કરવા માટે થતો હોય છે, જેની સમજ આપણે મેળવી આ યુનિટની અંદર દરેક મૂળાક્ષરોનો પરિચય આપણે મેળવ્યો. હવે સ્વાધ્યાય પણ કરવો પડશે, તો આની સમજ મેળવ્યા બાદ આપણને નીચે સ્વાધ્યાય આપેલો છે, તો એ સ્વાધ્યાયની સૂચના મુજબ તમારે પ્રથમ એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો લખવાના છે. અને એ લખ્યા પછી બીજા પ્રશ્નમાં નીચે નીચેના જોડકાને યોગ્ય રીતે જોડવાના છે, જે આપણને સ્વાધ્યાયમાં આપેલા છે. તો બાળમિત્રો, ઘરે પણ તમે આ પ્રવૃત્તિ સરસ મજાની કરી શકો છો. આ સ્વાધ્યાયને પણ તમારી બુકમાં તમે લખજો અને સમજવાનો પ્રયત્ન પણ કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ, બાય બાય.